type so guys. Yeah. Okay. Please go ahead. Okay, we'll go ahead only. આગળ જોઈએ. Okay, તો આ એક programming steps છે. એમાં મેં કંઈ નથી કર્યું કે આ મેઇન પ્રોગ્રામમાં જઈને એક રેન્ડમાઇઝ નંબર જનરેટ કરે. આપણે બહુ પ્રોગ્રામની ડિટેલ કરવા અહીં નથી બેઠા, ખાલી એટલું જાણવા માંગીએ છીએ કે ન્યુરલ નેટવર્ક સિમ્યુલેટર્સ અમે કેવી રીતે લખ્યું. તો આ જે એલ્ગોરિધમ છે એમાં બધા બ્રેઇન લાઇક ફંક્શન્સ આર ઇન્ક્લુડ છે. એ જે એક્ટિવેશન જે ફોર્મ્યુલા બ્રેઇનમાં થાય છે એ પ્રમાણે અમે અહીંયા જનરેટ કર્યું છે. હવે આપણે આનું આઉટપુટ જોઈએ. હવે આ મારું ઓલરેડી ટ્રેન્ડ નેટવર્કની આઉટપુટ છે. ઓકે, તો આ એને પ્રોબ્લેમ સોલ્વ કરી લીધો. આ હું જે એનું શું કહેવાય કે કોઓર્ડિનેટ્સ તમે ચેન્જ સ્લોપ ચેન્જ કરો તો પણ ઇટ વિલ વર્ક. દરેકમાં જો તમે સ્લોપ ચેન્જ છે. ઓકે, હવે હું બ્રેનને અરે આપણા આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક એમ કહું છું કે ડ્રો સર્કલ. તો સિમ્પલ કન્વેન્શનલ કમ્પ્યુટર શું કરશે, વચ્ચે એક ડોટ મૂકશે, આજુ એક ડોટ આગળ મૂકશે, પછી ઇક્વલ ડિસ્ટન્સથી ચારે બાજુ ડોટ મૂકશે. એ ક્લાસિકલ વે થયું. ત્યારે ન્યુરલ નેટવર્ક શું કરશે કે આ જે સર્કલ છે એનું હું એરિયાનું એક ઇક્વેશન આપી દઉં તો સીધું તરત જ સર્કલ ડ્રો કરી આપશે મને. આગળ તમે જુઓ, આ ક્લાસિકલ વે છે, રાઈટ? ઓકે, આ તમે મેં એને નેટવર્કની ડિટેલ્સ આપી છે. જે એરો જેવું દેખાય છે ઇનપુટ ન્યુરોન્સ છે, આ હિડન છે ને આઉટપુટ છે. ઓકે, એની ઇન્ફોર્મેશન હું આપું છું. ઓકે, હવે ઓકે, તો આ સર્કલ ડ્રો કરવાની ક્લાસિકલ ફોર્મ્યુલા છે. હવે આગળ આપણે જોઈશું. ઓકે, માની લો કે હું કોઈ એક્સોર પ્રોબ્લેમ સોલ્વ કરી રહી છું. હવે એક્સોર એ કોઈક ટિપિકલ ઇલેક્ટ્રોનિક્સની ફોર્મ્યુલા છે. એનો મતલબ એવો થાય કે જ્યારે ઇનપુટમાં હાઈ ને લો બે સાથે હોય, 0 and 1, દેન ઇટ વિલ ક્રિએટ આઉટપુટ. આવું એક તમે ટેસ્ટિંગ માટે લીધું છે, સબ્જેક્ટના માણસો વ્યવસ્થિત સમજી શકશે. હવે આમાં મારે એક વસ્તુ બતાવવું છે જે આપણને મેધા મેડમે કહ્યું કે આ જે પેલો ગ્રાફ બતાવવો પડશે સર, આ જે છે આ લર્નિંગ પેટર્ન છે. હવે આ લાઈન જો નીચે ઉતરે તો હું કહી શકું કે આ નેટવર્ક લર્ન કરી રહ્યું છે. અહીંયા જો આ બંને કલર કોડ મેચ કરે છે તો નેટવર્કે લર્ન કરી લીધું છે. આ ઓલરેડી બધા લર્ન નેટવર્ક બતાવી રહી છું સર. આ એક ટાઈપ ઓફ નેટવર્ક છે, આ બી એક નેટવર્કની ઇન્ફોર્મેશન છે. હા, મારે આ બતાવવું છે કે આ જે છે આ કેવી રીતે લર્ન કરે છે. જો એ ભૂલો બી કરે છે, નીચે મીન્સ કે રોંગ, ઉપર મીન્સ રાઈટ. હવે નીચે ઉતરશે તો સહી ભણી રહ્યું છે. હવે આ જે છે એ ઇનપુટ છે, આ છે એને આઉટપુટ ડ્રો કર્યું એ છે, અને આ જે છે વચ્ચેની ફોર્મ્યુલા છે. પહેલાં એણે શું કર્યું, ચારે બાજુ જોયું, આને ડિટેક્ટ કર્યું અને છેલ્લા એણે મને આઉટપુટ આપી દીધું. પછી આગળ આ સેમ વસ્તુ એક જ સેલથી કરી. પહેલાં મેં 11 સેલ લીધા, આ એણે એક જ સેલથી કર્યું, બરાબર સેમ વસ્તુ. ઓકે, હવે આ બીજું એક નેટવર્ક છે જેમાં આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક આ બધું અમારે બતાવવું પડે. ઓકે, મેં એને એસ લર્ન કરાવ્યું છે, કરેક્ટ. હવે આ એક સાઇન વેવ જનરેટર છે. આને તમે એમ કહી શકો કે ફ્યુચર પ્રોડિક્શન છે. શેર માર્કેટની તમે હિસ્ટ્રી લો, બેઝિક. હું સટ્ટાની વાત નથી કરી રહી. ક્રિકેટની અંદર જે ગ્રાફ છે, ચડાવ ઉતાર છે, યસ એક્ઝેક્ટલી, ગ્રાફ થી ક્લિયર થઈ શકે છે. એટલે આ જે પેટર્ન રેકગ્નિશન, એટલે પર્ટિક્યુલરલી આ વસ્તુ એ લોકો એના માટે કહે છે કે કોઈ પણ જાતના જુદા જુદા અક્ષરો હોય તો ધેટ કેન ઓલસો બી સ્કેન તમે કરો, અને પછી એક્ઝેક્ટલી એ એસ હોય તો એસ ને રેકગ્નિશન તરીકે લઈ શકે. બીજી એક સરસ વસ્તુ બતાવો સર આગળ. ઓકે, હવે આ તમે સમજો કે આમાં તમે જુઓ કે અહીંયા જે છે. ઓકે, તો ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. ઓકે, હવે આ તમે એમ માની લો કે અહીંયા એક આખું સોંગ છે, મારે એનું એ સોંગ અહીંયા જોઈએ છે. આવી તો બધી ઘણી એપ્લિકેશન્સ છે. જેને પર્સનલી ઇન્ટરેસ્ટ હોય એ અમને ઇમેલ કરી શકે છે, એમને પર્સનલી મળી શકે છે. આપણે ઘણું બધું જોઈશું. હમણાં સમય પૂરો થવા આવ્યો છે તો હું સને રિક્વેસ્ટ કરીશ કે વધુમાં નેક્સ્ટ ટાઈમ આગળ આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આજે જ્ઞાનમંચ કાર્યક્રમ અન્વયે આપે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી ફિલ્ડની અંદર રિસર્ચની જે શક્યતાઓ રહેલી છે તેના વિશે અમારા તજજ્ઞો દ્વારા રજૂ થયેલ વાર્તાલાપ સાંભળ્યો. મિત્રો, હ્યુમન બ્રેઇન વર્સિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વિલ ઇટ બી પોસિબલ? હાઉ વિલ ઇટ બી પોસિબલ? ઇફ યસ, હાઉ સૂનર? ઇફ નો, વોટ આર ધી હર્ડલ્સ? મે બી ધીસ આર ધી પોસિબલ એરિયાઝ ફોર રિસર્ચ ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી. અત્રે પ્રસ્તુત ત્રણેય તજજ્ઞ, પ્રોફેસર MM ગાંધી સાહેબ, પ્રોફેસર મેધાબેન પટેલ અને ડૉક્ટર રીનાબેન રાવલનો આપણા સૌના વતી અમે આભાર માનીએ છીએ. અને રિયલ ટાઈમ ઇન્ટરેક્શન માટે આપ સૌએ
પ્રશ્નોત્તરી દ્વારા રસપૂર્વક ભાગ લીધો. આપનો પણ ખૂબ ખૂબ આભાર. અંતમાં અમારું ઈમેલ આઈડી આપ નોંધી લેશો, જ્ઞાનમંચ.સંધાન@gmail.com. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.